નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર. આજે આપણે મિત્રો જાણીશું ઓછા ખર્ચે ગાય અને ભેંસના દૂધને ફેટની અંદર કેવી રીતે મિત્રો વધારો કરી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો આ એક જ વિડીયોમાં જે પશુપાલન મિત્રએ જે ઉપયોગ કરેલ છે, જે પ્રયોગ કરેલ છે એ વિશે આપણે માહિતી મેળવવાના છીએ, જેના લીધે તમને મિત્રો 100% સફળતા મળી શકે અને તમે પણ મિત્રો તમારા પશુના દૂધની અંદર ફેટની માત્રા છે તમે પણ મિત્રો વધારી શકો. એક મિત્રો પશુપાલન મિત્રો છે તે આ પ્રયોગ કરેલ છે, જે છે તેમણે પ્રયોગ કરવાથી તેમના દૂધના ફેટની અંદર મિત્રો વધારો થવા થયો છે અને તે હમણાં કહ્યું એટલે અમે મિત્રો આ વિડીયો બનાવીને તમામ પશુપાલન મિત્રો સુધી મૂકીએ છીએ. ચાલો તો આપણે મિત્રો વિડીયાની શરૂઆત કરીએ. દૂધ અને ફેટ, ઘણા બધા મિત્રો વિડીયો બનાવતા હોય છે કે દૂધ અને ફેટ કેવી રીતે વધારવા, પણ આપણે આજે આપણે મિત્રો જે માહિતી મેળવવાના છીએ તે મિત્રો એક પશુપાલન મિત્રએ પ્રયોગ કરેલ છે તેના માર્ગદર્શન લઈ અને આપણે મિત્રો વિડીયો બનાવી રહ્યા છે, જેના લીધે તમને મિત્રો 100% ફાયદો થઈ શકે. ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. મિત્રો તમારે પશુ જ્યારે તમે દોવો છો સાંજના કે સવારમાં, જ્યારે પશુ મિત્રો અકળાય છે તે પહેલાં મિત્રો તમારે દોઈ લેવું. ધારો કે મિત્રો તમે દરરોજ 5 વાગે દોવો છો, પણ તે છે તે મિત્રો 4:30 કે 4:40 થાય ત્યારે મિત્રો ખૂબ રડકતું હોય છે, ખોટા આજુબાજુ ભમતું હોય છે, તે ખૂબ અકળાતું હોય છે, તે પહેલું મિત્રો તો તમારે 10 મિનિટ પહેલું મિત્રો તમારે દોઈ લેવું, જેના લીધે મિત્રો તમારા પશુને છે તે આખે આખું મિત્રો તમે દૂધ નીકાળી શકો છો અને પશુ તમને છે તે આખે આખું દૂધ આપી શકે છે. હવે આપણે મિત્રો વાત કરીશું કે ફેટ કેવી રીતે વધારવા. ફેટ કેવી રીતે વધારવા એ વિશે આપણે વાત કરી તો મિત્રો તમે આ એક પ્રયોગ કરવાથી, ઉપયોગ કરવાથી મિત્રો તમે મફતમાં તમારા ગાય અને ભેંસના દૂધની અંદર મિત્રો તમે ફેટ વધારી શકો છો. તમારે મિત્રો જ્યારે પશુને દોવા બેસો ત્યારે તમારે મિત્રો પહેલું તમારે જે પશુને દોવો છો તે પહેલું ચારે આંચળમાંથી મિત્રો તમારે છે તે કુલ મળીને 500-700 ગ્રામ જેટલું દૂધ આગળનું મિત્રો તમારે અલગથી લઈ લેવું. જ્યારે મિત્રો તમે પશુને દોવા બેસો છો ત્યારે મિત્રો ચારે આંચળમાંથી મિત્રો તમારે છે તે કુલ 700-500 ગ્રામ જેટલું મિત્રો તમારે દૂધ છે તે અલગથી લઈ લેવું અને બાકીનું દૂધ છે તે મિત્રો તમારે એક જગ્યાએ રાખવું. આવી રીતે જો મિત્રો તમારે જેટલા પશુ હોય તેવો મિત્રો તમારે પ્રયોગ કરવો અને જો મિત્રો તમારા પશુનું જો વાછરડી કે પાડી કે પાડું જો મિત્રો નાનું હોય તો મિત્રો તમે તે બચ્ચાને મિત્રો પાઈ શકો છો આગળનું દૂધ અને જો મિત્રો તમારે વાછરડા કે બચ્ચા ના હોય તો મિત્રો તમારે છે તે અલગથી મિત્રો જે આગળનું દૂધ ભરાવી તે મિત્રો તમારે અલગથી ભરાવવાનું રહેશે. આવી રીતે મિત્રો જ્યારે પણ તમે તમારા પશુને દોવા બેસો ત્યારે આગળનું દૂધ છે તમારે મિત્રો અલગ લઈ લેવાનું રહેશે અને પાછળનું દૂધ છે તે પણ મિત્રો તમારે અલગ રાખવાનું રહેશે, જેના લીધે જે મિત્રો પાછળનું દૂધ છે તેની અંદર મિત્રો તમારે ફેટની અંદર 100% વધારો તમને જોવા મળશે. કારણ કે જે પશુપાલન મિત્રએ અમને કહ્યું છે અને તેમણે મિત્રો વધારો થયો છે તો મિત્રો તમારે કેમ પણ વધારો ના થઈ શકે એ મિત્રો તમારે સમજવાનું છે. તમારે પણ મિત્રો 100% ફેટની અંદર વધારો. ભરાવવાનો રહેશે કારણ કે એ દૂધની અંદર મિત્રો તમારે છે તે ફેટની અંદર ખૂબ જ અંશે મિત્રો તમને વધારો જોવા મળશે અને જે આપણે મિત્રો પાછળનું દૂધ છે તેની અંદર મિત્રો તમારે છે તે ફેટ વધારે આપશે 100% અને જે આપણે આગળનું દૂધ છે તેની અંદર મિત્રો તમારે થોડાક 1-1.5 ફેટ જે આવતા તેટલા જ રહેશે અને આ ફેટની અંદર મિત્રો તમારે વધારો થઈ શકશે. આ મિત્રો છે તે એક પશુપાલન મિત્રએ પ્રયોગ કરેલ છે જેને સફળતા મેળવી છે. તો તમે પણ મિત્રો આવી રીતે પ્રયોગ કરીને મિત્રો તમે પણ સફળતા મેળવી શકો છો. એની અંદર મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો રહેતો નથી, એકદમ મફતમાં મિત્રો તમે ગાય અને ભેંસના દૂધની અંદર ફેટ વધારી શકો છો. આવી જ રીતે તમામ પશુપાલન થકી અલગ અલગ માહિતી મેળવવા માટે મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી પાસે પણ મિત્રો આવા કોઈ પણ ઉપાય હોય દૂધ અને ફેટ કેવી રીતે વધારી શકાય તો મિત્રો તમે કોમેન્ટ કરો અને મિત્રો
જેના લીધે અમે તમામ પશુપાલન મિત્રો સુધી આવા વિડીયો બનાવીને શેર કરીએ, જેના લીધે તમામ પશુપાલનોને ફાયદો થઈ શકે અને તે પણ મિત્રો આવી રીતે લાભ પણ લઈ શકે. આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો તમે ક્યાં જિલ્લાના વતને છો કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી.